विद्यार्थी मित्रों, सत्यम शिवम सुंदरम अपने अगौना वीडियो में एक थी त्रण पार्ट में डायरेक्ट इनडायरेक्ट जे अपने अभ्यास करी रहा छे, तो आज मैं तमने विधान प्रथम वाक्य नो प्रकार यो जे विधान वाक्य यमा जे काळ बदलवाना होय छे ई जे काळ बदलवाना होय छे तो ए काळ नो मैं तमने कीधु तू के काळ तमने जो न आवडता होय तो तमारे आ कोष्टक रियो ई तमे पाकू करी नाखो કે ભાઈ ઈ ડાયરેક્ટ માંથી ઇનડાયરેક્ટ માં ફેરવતી વખતે ક્રિયાપદ ના ફેરફાર, આવું બોલવું પડે, ક્રિયાપદ ના ફેરફાર, પછી આ રીતે બોલી જવાનું કે એમેઝોન નું વોશવે બરોબર, હેવ એસ નું હેડ, ડુ નોટ ડઝ નોટ નું ડીડ નોટ, અને મૂળ રૂપ કે સ્વરૂપ ક્રિયાપદ હોય તો ભૂતકાળ નું રૂપ, અને ભૂતકાળ હોય વોશવે તો એનું હેડ ડીડ, અથવા પછી ડીડ નોટ હોય તો હેડ નોટ પ્લસ ભૂતકૃદન, અને ભૂતકાળનું રૂપ હોય તો હેડ પ્લસ ભૂતકૃદન. એટલે આ જે વર્તમાન કાળમાં આ ક્રિયાપદનો ઉપયોગ થાય, એમેઝન, હેવેસ, ડુ નોટ, ડઝ નોટ, અને મૂળ રૂપ કેશવર, એનો ઇનડાયરેક્ટ કરતી વખતે ભૂતકાળ થાય, પણ તમને યાદ, તમને કાળ ન આવડતો હોય તો આપણે તરત એવું યાદ હોય કે એમેઝન વોશ છે, તો જે આગળ કરતા તમે બદલો આઈ ની બદલી મનો તમે ધ્યેય લખવું તો આઈ સાથે એમ હોય, પણ તમે આઈ ની તમે વી ની બદલીમાં ધ્યેય લખ્યું બરોબર, તો વી આર આપેલું હોય તો એમેઝોન નું વોશવેર થાય, પણ તમે વી નું ધ્યેય કર્યું તો વેર આવે, આઈ આપવું હોય તો આઈ એમ આપવું હોય તો આઈ ની બદલી વી થાય તો હી ઇઝ હોય તો હી વોશ થાય તો વોશ ઇઝ નું વોશ થાય. એટલે આપણે એવું યાદ રાખવાનું કે કરતા મુજબ એમેઝોન બદલાઈ, એમેઝોન બદલાઈ જાય અને વોશવેર લખવાનું થાય, બે માંથી એક હેવેસ આપ્યું હોય, જે આપ્યું હોય એમાં તમારે હેડ જ લખવાનું થાય, ડુ નોટ ડઝ નોટ હોય તો ડીડ નોટ લખવાનું જ થાય. અને આપણે કાળમાં શીખી ગયા છે કે ડુ નોટ ડઝ નોટ અને ડીડ નોટ સાથે હંમેશા મૂળ ક્રિયાપદ હોય બરોબર, અને હેવ હેઝ અને હેડ પછી હંમેશા ભૂતકૃદંત હોય, એક્ટિવ વોઇસ હોય કે પેસિવ વોઇસ હોય, તો પછી વોઝ વેર હોય એનું હેડ બેન હેડ બિન થાય, ડીડ નોટ નું હેડ નોટ અને ભૂતકૃદન, અને ભૂતકાળ નું રૂપ હોય તો હેડ પ્લસ ભૂતકૃદન, તો આ ભૂતકાળ માંથી પૂર્ણ ભૂતકાળ થાય. અને સહાયક ક્રિયાપદ હોય, વિલ સેલ હોય તો એનું મૂળ અને મૂળ રૂપ થાય બરોબર, તો ઘણા રીત થાય સાહેબ, વિલ નું મૂળ થાય, સેલ નું શૂટ થાય બરોબર, અવરા ફેરફાર કોઈ દિવસ નહીં કરવાના બરોબર, કે ભાઈ તમને વુડ આપ્યું હોય તો વુડ જ રહે, વુડ આપ્યું હોય તો વુડ જ રહે, માઇટ આપ્યું હોય તો માઇટ જ માઇટ જ રહે, અને એ બધા જે આ નવે નવ સહાયક ક્રિયાપદ રહ્યા, વિલ, વુડ, કેન, કુડ, સેલ, શુડ, મે, માઇટ અને મસ્ટ, આમાં મેં મસ્ટ નથી લખ્યું પણ મસ્ટ નું મસ્ટ જ રહે, તો એ બધાની સાથે મૂળ રૂપ જ આવે, કારણ કે સહાયક ક્રિયાપદ પછી હંમેશા આપણે જે કાર્ડ શીખી ગયા, કાર્ડ રચના શીખ્યા હોય એમાં બરોબર ઓક્ઝિલરી વર્બ કહેવામાં આવે એને, એટલે કે સહાયક ક્રિયાપદ, તો એનું મૂળ રૂપ જ આવે. તો આ કોષ્ટક મુજબ આપણે કાર્ડ બદલવાના હોય, એટલે કે તમને કાર્ડનું પૂરેપૂરું સંપૂર્ણ જ્ઞાન ન હોય તો તમે ક્રિયાપદને ચેન્જ કરી નાખો બરોબર, એટલે ઓટોમેટિક કાર્ડ બદલી જાય. પણ આ જે મેં કોષ્ટક લખ્યું એને તમારે સારી રીતે યાદ રાખવું હોય ને તો પેલા ટુ બી ના રૂપ બોલાય કે એમેઝોન નું વોશ વેર, વોશ વેર નું હેડ બેન ધ્યાનમાં લઈ લેજો આ બરોબર, પછી શું બોલાય, હેવ હેઝ નું હેડ, પછી તો કે ડુ નોટ ડઝ નોટ નું ડીડ નોટ, અને ડીડ નોટ હોય તો હેડ નોટ, એટલે આ યાદ રહી જાય, એમેઝોન નું વોશ વેર, વોશ વેર નું હેડ બેન, હેવ હેઝ નું હેડ, ડુ નોટ ડઝ નોટ નું ડીડ નોટ, ડીડ નોટ નું હેડ નોટ પ્લસ ભૂતકૃદન, પછી તો કે મૂળ રૂપ કે એસોળ ક્રિયાપદ હોય તો ભૂતકાળ નું રૂપ, અને ભૂતકાળ નું રૂપ હોય તો હેડ પ્લસ ભૂતકૃદન. આ જે રીતે હું બોલ્યો ને એ રીતે તમે અલગથી તમે રફકા
કામ કરી અને યાદ રાખી લો બરોબર તો તમને વધુ આ આ યાદ રાખશો કોષ્ટક મુજબ તો થોડુંક બોલવામાં અઘરું પડશે બરોબર પણ જે હું અત્યારે મેં જે પ્રમાણે તમને લખવાનું કીધું યાદ રાખવાનું કીધું એ પ્રમાણે બોલશો તો તમને તરત જ આખું કોષ્ટક 10-15 મિનિટમાં યાદ રહી જશે એટલે પછી જ્યારે જ્યારે ધારો કે આ વર્તમાન કાળમાં આ જે વિધાન વાક્યમાં કાળ બદલવાનો હોય પ્રશ્નાર્થ વાક્યમાં કાળ બદલવાનો હોય પછી હું જ્યારે પ્રશ્નાર્થ વાક્ય લઈશ ત્યારે એમાં ખાલી એટલો જ ઉલ્લેખ કરીશ કે ભાઈ વિધાન વાક્ય મુજબ કાળ બદલવા એટલે કે સાદા વાક્ય મુજબ કાળ બદલવા થોડુંક એક નાનકડું કોષ્ટક એમાં આવે અને પછી બીજો ઉલ્લેખ એમાં જ છે કે વિધાન વાક્ય અથવા તો કે સાદું વાક્ય મુજબ કાળ બદલવા એમ એટલું લખેલું હોય છે કારણ કે દરેક વાક્યમાં આ લખવાનો બેસે આ બધામાં ત્રણ પ્રકારના જે વાક્યો રહ્યા ને એમાં કાળ બદલવાના આવે જે મેં તમને છ પ્રકાર કીધા વિધાન વાક્ય એટલે કે સાદું વાક્ય પ્રશ્નાર્થ વાક્ય આજ્ઞાર્થ વાક્ય ઉદ્ગાર વાક્ય લેટવાળા વાક્ય અને શુભેચ્છા દર્શક વાક્ય તો આ વિધાન વાક્ય પ્રશ્નાર્થ વાક્ય અને ઉદ્ગાર વાક્ય આ ત્રણમાં કાળ બદલવાના આવે લેટવાળામાં અને આજ્ઞાર્થ વાક્યમાં કાળ બદલવાના આવતા નથી અને શુભેચ્છા દર્શક વાક્યમાં જો મેં આપ્યું હોય ખાલી માઇટ કરવાનું હોય બાકી એમાંય કોઈ મૂળ લાંબા વાક્ય હોતા નથી કાળ બદલવાના હોતા નથી એટલે ત્રણમાં કાળ બદલવાના આવે સાદા વાક્યમાં એટલે કે વિધાન વાક્યમાં પ્રશ્નાર્થ વાક્યમાં અને ઉદ્ગાર વાક્યમાં હજી ફરી વખત તમારું ધ્યાન દોરી દઉં કાળ બદલવાના હોય તો કોષ્ટક કઈ રીતે યાદ રાખવાનું કે એમેઝોનનું વોઝવેર વોઝવેરનું હેડબિન હેવ હેઝનું હેડ ડુ નોટ ડઝ નોટનું ડીડ નોટનું હેડ નોટ પ્લસ કૃતકૃદંત મૂળ રૂપ કે એસ એસ વાળું ક્રિયાપદ હોય તો ભૂતકાળનું રૂપ ભૂતકાળનું રૂપ હોય તો હેડ પ્લસ ભૂતકૃદંત વિલ સેલનું વુડ પ્લસ મૂળ રૂપ કેનનું ફૂડ પ્લસ મૂળ રૂપ મેનું માઇટ પ્લસ મૂળ રૂપ અને મસ્ટનું મસ્ટ અને આ સિવાય બીજું હું તમારું ધ્યાન દોરી દઉં કે ચાલુ વર્તમાન કાળ હોય એમાં એમીજાર અને આઈએનજી વાળું ક્રિયાપદ હોય એમીજાર એટલે કે હી ઇઝ પ્લેઇંગ ચાલુ ભૂતકાળમાં વોઝવેર અને આઈએનજી હોય કે હી વોઝ પ્લેઇંગ તો ફક્ત તમારે વોઝવેર હોય એમીજારનું વોઝવેર થાય અને વોઝવેરનું હેડબિન થાય પાછળ જે આઈએનજી વાળું ક્રિયાપદ હોય એ એમના રહે એટલે કે યાદ રાખજો કે આઈએનજી વાળું ક્રિયાપદ રહ્યું એ બદલવાનું નથી હોતું અને વાક્યમાં તમને જો ભૂતકૃદંત આપેલું હોય ઇનડાયરેક્ટ સ્પીચના વાક્યમાં સોરી કે ભાઈ રિપોર્ટિંગ સ્પીચના વાક્યમાં જો ભૂતકૃદંત આપેલું હોય તો ભૂતકૃદંત પણ બદલવાનું નથી હોતું ધ્યાનમાં લઈ લો હજી કે આઈએનજી વાળું ક્રિયાપદ રહ્યું એ બદલવાનું નથી હોતું અને ભૂતકૃદંત આપેલું હોય આપણને રિપોર્ટિંગ સ્પીચમાં તો એ ભૂતકૃદંત પણ બદલવાનું હોતું નથી આગળ જે ભૂતકૃદંતની આગળ જે હેડ આપ્યું હોય તો હેડ એમ નામ રહે હેવ હેજ આપ્યું હોય તો એનું હેડ થાય બરોબર આ ખાસ ધ્યાન રાખવાનું હજી ત્રીજી વખત ધ્યાન દોરી દઉં કોષ્ટકને યાદ રાખવું ખાસ જરૂરી છે તરત જ મગજમાં આપણને યાદ આવી જવું જોઈએ કે એમીજરનું વોઝવેર વોઝવેરનું હેડબિન આજે ફરી વખત તમને ધ્યાન દોરી દઉં અને આ રીતે પાકું કરી નાખજો એમીજરનું વોઝવેર વોઝવેરનું હેડબિન હેવ હેડનું હેડ ડુ નોટ ડઝ નોટનું ડીડ નોટનું હેડ નોટ પ્લસ ભૂતકૃદંત મૂળ ક્રિયાપદ કે એસ વાળું ક્રિયાપદ એસ એસ વાળું ક્રિયાપદ હોય તો ભૂતકાળનું રૂપ હોય તો હેડ પ્લસ ભૂતકૃદંત અને વિલ સેલનું વુડ અને મૂળ રૂપ કેનનું ફૂડ અને મૂળ રૂપ મેનું માઇટ અને મૂળ રૂપ અને આઈએનજી વાળું ક્રિયાપદ હોય એને બદલવાનું નહીં એટલે કે આઈએનજી વાળું ક્રિયાપદ આઈએનજી વાળું રહે આવું ખાલી ધ્યાનમાં રહેવું જોઈએ તો આપણે જે વિધાન વાક્યનું ચેન્જ કરવાનું થાય ઇનડાયરેક્ટ કરવાનું થાય ત્યારે આ કાળના ફેરફાર કરવાના જ થતા હોય કારણ કે વિધાન વાક્ય એટલે કે સાદું વાક્ય કરતાથી શરૂ થતું હોય પછી ક્રિયાપદ હોય એટલે ફરજિયાત તમારે વિધાન વાક્યમાં કરતા બદલવાનો થતો હોય અને ક્રિયાપદ બદલવાનું થતું હોય
સામાન્ય ફેરફાર કરવાના થતા હોય, યસ્ટરડેનું ધ ડે બિફોર કરવાનું થતું હોય, બરોબર. અને તો એ વિધાન વાક્યમાં આ કાર બદલવાના હોય છે, આ ખાસ તમારે કોષ્ટક મેં ત્રણ વખત બોલી બતાવ્યું એ પ્રમાણે તમારે પાકું કરી નાખવાનું, જેથી કરીને જ્યારે વાક્ય ચેન્જ કરવાનું થાય, ઇન્ડાયરેક્ટ કરવાનું થાય, ત્યારે તરત જ આપણને યાદ આવે કે આમાં વોઝ આપ્યું તો વોઝ વેરનું એડમિન, એ જ આપ્યું હોય તો આપણને તરત યાદ આવવું જોઈએ કે એમેઝોનનું વોઝ વેર, હેવ્યાજ આપ્યું હોય તો તરત યાદ આવવું જોઈએ કે હેવ્યાજનું હેડ, ડુ નોટ આપ્યું હોય તો તરત ડુ નોટનું ડીડ નોટ, ડીડ નોટ આપ્યું હોય તરત ખબર પડે કે ડીડ નોટ હોય તો હેડ નોટ પ્લસ ભૂતકૃતા. તો આ જે કા કોષ્ટક રહ્યું એ મોઢે પાકું કરશો, તમને ભૂતકાળ વર્તનો વર્તમાન કાળનો ભૂતકાળ ને ભૂતકાળનો પૂર્ણ ભૂતકાળ ન આવડતું હોય, એનું સંપૂર્ણ જ્ઞાન ન હોય, તો પણ આટલું આ તમે પાકું કરી નાખો તો તમારે ઇન્ડાયરેક્ટ કરતી વખતે કાળ તમે ચેન્જ કરી શકો. એટલે કે આ જે ભાગ રહ્યો પાર્ટ 4, એમાં આટલું મેં તમને માર્ગદર્શન આપ્યું, આટલો અભ્યાસ કરાવ્યો, અને પછી હવે આપણે પાર્ટ 5માં, પાંચમા ભાગમાં વિધાન વાક્ય જે રહ્યા એ વિધાન વાક્યના વાક્ય લખીશ અને તમને હું ચેન્જ કરી બતાવીશ, તમને સમજાવતો જઈશ અને ચેન્જ કરી બતાવીશ. અસ્તુ.